હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારી ચેનલ પર આજે હું તમારી સાથે શેર કરીશ કોઈપણ સમયે ખાવાના ભાવે અને ખાઈને મોડું સાફ થઈ જાય એવા ચટપટા ભૂંગળા બટાકાની રેસીપી નાના મોટા સૌને ભાવે એવા આ ટેસ્ટી ભૂંગળા બટાકા બનાવવા માટે મસાલો બનાવવાની જ ખૂબી છે અને ખાવામાં એકદમ ચટપટા આ ભૂંગળા બટાકા માત્ર દસ જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે અને બનાવવાના પણ એટલા જ સહેલા છે તો ચાલો સરસ મજાના ટેસ્ટી ભૂંગળા બટાકા બનાવવાનું શરૂ કરીએ તો ભૂંગળા બટાકા બનાવવા માટે મેં અહીંયા એક કિલો નાની બટાકી લઈ લીધી હતી તો આને બાફીને મેં છાલ કાઢી લીધી છે નોર્મલ મોટા બટાકા પણ તમે લઈ શકો છો પણ ભૂંગળા બટાકામાં નાની બટાકીનો ટેસ્ટ બહુ સરસ આવે છે તો બને ત્યાં સુધી તમારે ભૂંગળા બટાકા બનાવવા માટે નાની બટાકી જ પસંદ કરવી હવે બનાવવામાં એકદમ સહેલો અને સરળ એક મસાલો બનાવી લઈએ તો મિક્સી જારમાં આપણે આઠથી દસ લસણની કઢીઓ ટેસ્ટ મુજબ મીઠું એક ચમચી હળદર દોઢ ચમચી ધાણાજીરું પાવડર દોઢ ચમચી તીખું લાલ મરચું પાવડર અને બે ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું પાવડર લઈ લઈએ આનાથી કલર ખૂબ જ સરસ આવશે હવે ચટપટો ટેસ્ટ આપવા માટે એક ચમચી ચાટ મસાલો નાખી દઈએ હવે આમાં થોડું પાણી નાખીને સારી રીતે આને પીસી લઈએ તો જુઓ સરસ રીતે મેં આને પીસી લીધું છે અને તમે જોઈ શકો છો આપણા મસાલાનો કલર કેટલો સરસ આવ્યો છે તો ચાલો હવે બટાકાને કેવી રીતે વઘારવાના છે તે જોઈ લઈએ કઢાઈમાં આપણે બે ચમચા જેટલું તેલ લઈ લઈશું તેલ સારી રીતે ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી રાઈ નાખીશું રાઈ સરસ રીતે ફૂટી જાય પછી આપણે આમાં કઢી લીમડીના થોડા પાન નાખીશું અને પછી તરત જ આમાં આપણે જે મસાલો રેડી કર્યો હતો તે નાખી દઈશું તો જો કેટલો સરસ ઘટ આપણો મસાલો અહીંયા તૈયાર થયો છે અને જે આપણે બહુ જ સહેલી રીતે બનાવ્યો છે મિક્સી જારમાં થોડું પાણી નાખીને હલાવીને નાખી દઈએ જેથી બધો મસાલો આવી જાય હવે મસાલાને આપણે થોડીવાર માટે સાંતળી લઈએ અને ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ સ્લો રાખવાની છે જેથી આપણો મસાલો સારી રીતે સંતળાશે આશરે આપણે એને ત્રણથી ચાર મિનિટ આ રીતે સાંતળીશું તો લસણમાં કચાશ નહીં રહે અને આપણા મસાલા અને લસણ સારી રીતે કૂક થઈ જશે હવે આ ટાઈમે તમે આમાં મીઠું ચેક કરી શકો છો જો વધારે ઓછું લાગતું હોય તો એડજસ્ટ કરી શકો છો તો ચાલો ત્રણથી ચાર મિનિટ આને થવા દઈએ તો જો ત્રણથી ચાર મિનિટ પછી સરસ ઉપર તેલ આવી ગયું છે તો જો આ રીતે તેલ ઉપર આવી જાય એટલે સમજવું કે આપણો મસાલો સરસ રીતે સંતળાઈ ગયો છે મસાલાને સારી રીતે હલાવી લઈશું અને સરસ લચકા પડતો આપણો મસાલો થઈ ગયો છે તો આવા ચટપટા ટેસ્ટી મસાલામાં ભૂંગળા બટાકાના બટાકા બહુ જ સરસ બને છે અને આ જ મસાલામાં તમે ચણા બટાકા નાખીને ચટપટી બનાવશો તો તે પણ બહુ જ ટેસ્ટી બનશે તો આ રીતે સરસ આપણો મસાલો શેકાઈ જાય ત્યાર પછી આપણે બાફેલા બટાકા નાખી દઈએ અને હલકા હાથે બટાકાને હલાવીને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ જેથી કરીને બટાકાની ઉપર મસાલો સારી રીતે કોટ થઈ જાય થોડું આ ટાઈમે આપણે આમાં પાણી નાખીશું જેથી કરીને આપણો મસાલો બટાકાની ઉપર સરસ રીતે ચોંટી જાય અને બટાકા પર સરસ મજાનો કલર આવી જાય તો આ ટાઈમે તમારે આમાં ગરમ મસાલો નાખવો હોય તો એ પણ તમે નાખી શકો છો અને આમાં તીખાશ પણ તમે તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો તો જો પાણી નાખ્યા પછી સરસ રીતે બટાકાને આપણે હલકા હાથે હલાવી લીધા છે તો હવે માત્ર બે મિનિટ માટે આપણે બટાકાની સાથે મસાલાને કૂક કરીશું જેથી કરીને મસાલાનો ફ્લેવર બટાકામાં સારી રીતે આવી જાય તો જુઓ બે મિનિટ આપણી થઈ ગઈ છે તો હવે ફરીથી આપણે એને હલાવી લઈશું તો જુઓ કેટલા સરસ લાલ ચટક ચટપટા આપણા બટાકા લાગી રહ્યા છે અને તમે જોયું ને કે આ ચટપટા બટાકા બનાવવા માટે આપણે કોઈપણ જાતની ચટણી પણ નથી બનાવી અને વધારે પડતી માથાકૂટ પણ નથી કરવાની તો પણ આપણા બટાકા સરસ મજાના ટેસ્ટી બનીને તૈયાર થાય છે તો મારા ઘરમાં અવારનવાર આ ભૂંગળા બટાકા બનતા જ રહે છે અને હું દર વખતે આ સહેલી રીતે જ ભૂંગળા બટાકા બનાવું છું જે નાનાથી લઈને મોટા સૌને બહુ જ પસંદ આવે છે તો તમે પણ મારી આ રીતે એક વખત ભૂંગળા બટાકા જરૂરથી બનાવજો કારણ કે તમારા ઘરના દરેક સભ્યને આ રીતે બનાવેલા ભૂંગળા બટેકા ખૂબ જ પસંદ આવશે ઉપરથી થોડો લીંબુનો રસ અને ઝીણા સમારેલા કાંદા નાખી દઈએ અને બારીક સમારેલી કોથમીરથી આને ગાર્નિશ કરીએ અને તળેલા ભૂંગળાની સાથે ગરમા ગરમ બટાકાને સર્વ કરીએ તો આજની મારી રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મારી ચેનલને તમે જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા જ અવનવા રેસીપીના વિડીયો તમને મળતા રહે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો